રાજકોટ જિલ્લાની જૂની કલેક્ટર કચેરી 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જ્યાં દીનદયાળ યોજના હેઠળ પડદરીના ટીડીઓ પંકજભાઈ, ટીડીઓ સર જે કે પટેલ, સરોજબેન મરડિયા, રાજકોટના ટીડીઓ અનિલભાઈ રાણાવસિયા અને પડદરી તાલુકા અને લોધિકા તાલુકાની મહિલા સમિતિ મંડળ હાજર રહ્યું હતું, જ્યાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સ્ત્રી શક્તિકરણનું કાર્ય કરતી બહેનોને પ્રમાણપત્રનું વિતરણ અને ચેક આપવામાં આવ્યો હતો. આ મહિલા ગૃહ ઉદ્યોગ કરી ઘરે બેસી રોજગાર મેળવે છે, સાથે બીજી બહેનોને પણ રોજગારી આપે છે. ત્યાં પડદરીના મહિલા મંડળને 6,50,000, સરદારના મહિલા મંડળને 7 લાખ અને રાજકોટના મહિલા મંડળને 1 લાખ આપવામાં આવ્યા હતા. હજી આગળ અલગ અલગ બીજા ઉદ્યોગો અને તાલીમ ફંડ તથા આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જે મળતી હોય તે બધી સહાય મળે છે. પીડીઓ સાહેબ, બીડીઓ સાહેબ તરફથી, બીઆરડી ના સ્ટાફ તરફથી, મંડળ દ્વારા જે મળતું હોય તે બધું અમને મળે છે. આજે વિશ્વ મહિલા દિવસે ડીઆરડીએ રાજકોટ તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં અમારા વિવિધ તાલુકાઓમાંથી મંત્રીમંડળના બહેનોને બોલાવીને અને સીઆઈએફ રિવોલ્વિંગ ફંડ એના પેટે 5.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. સાથે સાથે જિલ્લામાં જેતપુર, ગોંડલ જેવા સ્થળોએ પણ આજે કાર્યક્રમ યોજાવા, જેમાં લગભગ 25 લાખ જેટલી સહાય અમને કરવાની છે. સાથે સાથે અમે બહેનોને એસડીએમ સાથે જોડ્યા છે, મનરેગા સાથે જોડાય છે અને એવી રીતે અમે રોજગારીમાં અમે વધારવાનો પ્રયત્ન કર્યો છે. આજે જે બેંક સખી છે એમને પણ આપણે સન્માનિત કર્યા છે. આવી રીતે સીઆરડીની પ્રવૃત્તિ દ્વારા બહેનોને જોડીને એમની રોજગારીમાં વધુમાં વધુ વધારો થાય તે રીતે હું અમારો આશય. ધન્યવાદ. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. એનઆરએલએમ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં આજે 4 જગ્યાએ કાર્યક્રમ યોજવાઈ રહ્યો છે, જેમાં આજે રાજકોટમાં રાજકોટ, પડદરી અને લોધિકા, આજ રીતે જેતપુરમાં જેતપુર ઉપલેટા, જામકંડોરણા ધોરાજી, ગોંડલમાં ગોંડલ અને ફોટડા સંગણ, અને 14 માર્ચે જસદણ અને વિછિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. આજનો દિવસ છે ખાસ કરીને મહિલાઓને સન્માનિત કરવા માટેનો દિવસ છે. આજના દિવસે જે સખીમંડળમાં બહેનો જોડાયેલા છે અને એમને આ એનઆરએલએમ યોજના તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે, જેમ કે રિવોલ્વિંગ ફંડ આપવામાં આવે છે, બેંકને ભલામણ કરી અને દરેક સખીમંડળને 1 લાખથી 5 લાખ સુધીની સીસી લોન આપવામાં આવે છે. ત્યારબાદ એક જ ગામમાં સરળ અને આદર્શ સખીમંડળ હોય તો એને જોડી અને ગ્રામ સખી સંઘ બનાવવામાં આવે છે. આવા ગ્રામ સખી સંઘને આર્થિક પ્રવૃત્તિ કરવા માટે સરકાર તરફથી 7 લાખ સુધીની સીઆઈએફ ફંડ આપવામાં આવે છે. આ સીઆઈએફ ફંડમાંથી બહેનો આર્થિક પ્રવૃત્તિ કરી અને પોતાના પગભર થાય છે અને બહેનો અંદરોઅંદર પોતાની નાની મોટી જરૂરિયાત હોય તો એ સંતોષી શકે છે અને આનાથી બહેનો આત્મનિર્ભર બને છે. અને આ વિશ્વ મહિલા દિવસે બહેનોની અંદર છુપાયેલી શક્તિને બહાર ખીલવવા માટે આ યોજના મારફત વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. સખી મંડળો પૈકી ઘણા બધા બહેનો બેંક સખી તરીકે કાર્યરત છે, ડીસી સખી તરીકે કાર્યરત છે, સીઆરપી તરીકે કાર્યરત છે. તો આવા બહેનો જે સારી કામગીરી કરી રહી છે, પ્રશંસનીય કામગીરી કરી છે, એવા બહેનોને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવી અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય જસદણ તાલુકામાં આવતી 14 તારીખે નરેગા સાથે ટાઈઅપ કરી અને તેમનો નર્સરી ઉછેર એટલે કે બાગાયત રોપા ઉછેર કેન્દ્ર અને શાકભાજીના એટલે એને જેમ કે ધરું ઉછેર કેન્દ્ર કહેવાય એ ધરું ઉછેર કેન્દ્ર અને વર્મી કમ્પોસ્ટ આ 3 પ્રવૃત્તિ 3 સખીમંડળના 30 બહેનો કરી રહ્યા છે અને એનું ઓપનિંગ આવતા 14 માર્ચે યોજવામાં આવી રહ્યું છે.
એટલે વિવિધ ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્ર હોય એમાં બહેનો આજે આગળ વધી રહી છે ત્યારે અમારા પણ પ્રયત્નો છે કે બહેનો સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે બહેનો આગળ આવે અને આજે વિશ્વ મહિલા દિવસે હું તમામ માતૃશક્તિને વંદન સાથે અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. થઈ ગયું. તો હાલ આપણે જોયું કે જૂની કચેરી, રાજકોટ જિલ્લાની જૂની કચેરી ઓફિસ છે ત્યાં ખૂબ સારી રીતે આ મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ પછી પણ ઘણા કાર્યક્રમો છે જેની આપણે મુલાકાત આજે લઈશું.